નમસ્કાર માનનીય અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો, પ્રારંભ વ્યાખ્યાન શ્રેણીમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, નેટ અને જીસેટની પરીક્ષાની જે આપણે તૈયારી કરી રહ્યા છે એમાં આજે યુનિટ 3 અને જે હર્મેનિટિક્સ અને ઇન્ટરપ્રિટેટિવ જે ટ્રેડિશન છે સમાજશાસ્ત્રની એના અંતર્ગતના સમાજશાસ્ત્રી કાર્લ મેનહાઇમ વિશે આજે આપણે વાત કરવાના છીએ. સીરાઇટ મિલ્સનો એમની પર ખૂબ જ ઘેરો પ્રભાવ છે. કાર્લ મેનહાઇમ જર્મન સમાજશાસ્ત્રી છે. કાર્લ મેનહાઇમે જ્ઞાનના સમાજશાસ્ત્ર અંતર્ગત ખૂબ જ સરસ રજૂઆત કરી છે અને એ અંતર્ગત એક મહત્વના સ્થાપક પણ તેઓ ગણાય છે. જ્ઞાન શું છે, જ્ઞાનનું ઘડતર કેવી રીતે થાય છે, વ્યક્તિ, સમાજ અને જ્ઞાન એ ત્રણેયને સાંકળીને એમણે આખી રજૂઆત કરેલી છે. તો આજે આપણે આ કાર્લ મેનહાઇમ વિશેની જે આખી રજૂઆત છે, આજના વક્તા શ્રી જીતેન્દ્ર ઢેબરિયા, કે જેઓ મહાદેવ દેસાઈ ગ્રામ સેવા કેમ્પસ ગુજરાત વિદ્યાપીઠ રાંધેજા ખાતે સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્યરત છે, નેટ અને જીસેટની પરીક્ષાઓ તેમણે પાસ કરેલી છે. કાર્લ મેનહાઇમ વિશેની બહુ જ નાની નાની વાતો એમણે સરળ ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો, આવો જીતેન્દ્રભાઈને સાંભળીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુજીસી નેટ સોશિયોલોજીનો જે અભ્યાસક્રમ છે તેમાં થિંકરનો જે સેક્શન છે તેની અંદર જુદા જુદા જે ભાગ છે એમાં એક ભાગ છે તે હર્મેનેટિક્સ અને ઇન્ટરપ્રિટેટિવ ટ્રેડિશન છે. તેમાં મીડ પછીના જે વિચારક છે કાર્લ મેનહાઇમ તેની થોડી વાત આજે હું આપની સમક્ષ કરીશ. કાર્લ મેનહાઇમની આગળની વાત કરતાં પહેલાં હર્મેનેટિક્સ અને ઇન્ટરપ્રિટેટિવ જે ટ્રેડિશન છે એની થોડી વાત હું તમને કહી દઉં જેથી કાર્લ મેનહાઇમને સમજવામાં તમને મદદરૂપ થઈ શકે. હર્મેનેટિક્સ અથવા ઇન્ટરપ્રિટેટિવ પરંપરા જે છે તે જે ઘટના અથવા તો જે વસ્તુ ખાસ કરીને ટેક્સ ઇન્ટરપ્રિટેશન એટલે જે લખાણ છે તેના ઇન્ટરપ્રિટેશનના સંદર્ભમાં હર્મેનેટિક્સની પરંપરા ઊભી થયેલી, હેડેગર અને એ બધાથી શરૂ કરીને, અને ખાસ કરીને અર્થ કેવી રીતે, અર્થનું સર્જન જ્યારે વ્યક્તિ વાંચે છે કોઈ પણ ટેક્સને ત્યારે એ અર્થઘટન કેવી રીતે કરે છે એની ઉપર, એ અર્થઘટન કરવાની પદ્ધતિ ઉપર હર્મેનેટિક્સ જે છે એ કામ કરે છે. આ હર્મેનેટિક્સને જ્યારે સમાજશાસ્ત્રમાં લાવવામાં આવે છે ત્યારે એનો અર્થ જરા બદલાઈ જાય છે કે જે સામાજિક ઘટના જે છે એમાં જે વ્યક્તિ ભાગીદાર છે એ વ્યક્તિ માટે એ ઘટનાનો અર્થ શું, એટલે એનો વૈજ્ઞાનિક અર્થ નહીં પરંતુ વ્યક્તિગત અર્થ, હર્મેનેટિક્સ વ્યક્તિ કેવી રીતે ઘટનાને ઇન્ટરપ્રિટ કરે છે એટલે ઇન્ટરપ્રિટેટિવ અથવા હર્મેનેટિક્સ એવી ટ્રેડિશન એક કહેવાય છે. મીડ એના બહુ મોટા વિચારક છે. એ મનોવિજ્ઞાનને સામાજિક બાબતો સાથે જોડવાનું યશ એમને જાય છે. એની પછીના આ વિચારક તે કાર્લ મેનહાઇમ છે. તો કાર્લ મેનહાઇમ જે છે એના જીવનને આપણે ભૌતિક અથવા વિચારાત્મક સ્થળાંતરનો ઇતિહાસ આપણે એને કહી શકીએ. હું આપની સાથે એ ક્યાં જન્મ્યા, ક્યાં ભણ્યા એ બધાની વાત નહીં કરું કારણ કે એ કદાચ એટલું બધું અગત્યનું નથી, પણ એમના વિચારો જે છે એ વધારે અગત્યના છે. આ જે ભૌતિક અને વિચારધારાત્મક જે સ્થળાંતર એમનું થયું એમાં હંગેરી, જર્મની અને બ્રિટન, એમાં ખાસ કરીને જર્મની અને બ્રિટિશ સમયગાળો જે છે એ કાર્લ મેનહાઇમના લખાણોમાં દેખાઈ આવે છે. એને જ્ઞાનના સમાજશાસ્ત્રના સંસ્થાપક પણ ગણવામાં આવે છે, ધ સોશિયોલોજી ઓફ નોલેજ. અને મૂળ તે ક્રિટિકલ સ્કૂલ જે છે જે ફ્રેન્કફર્ટ સ્કૂલ ઓફ થોટ સાથે જોડાયેલ છે એ શાખાના એ વિચારક છે. એટલે ક્રિટિકલ એટલે કે રેડિકલી, બહુ લોજિકલી અને તાર્કિક રીતે કોઈ પણ ઘટનાનું વિશ્લેષણ કરવું એ આ વિચાર શાખાનું લક્ષણ છે. આ પણ એ જ વિચાર શાખાના વિચારક છે. મેક્સ વેબર અને કાર્લ માર્ક્સને એ બધાના સમયગાળા પછી જે જર્મન વિચારધારાની પરંપરા છે એ પરંપરામાંથી કાર્લ મેનહાઇમ આવે છે. એમણે મુખ્ય જે બે કામ કર્યા એ જ્યારે જર્મનીમાં હતા ત્યારે એમણે બૃહદ જ્ઞાન વ્યવસ્થા
અને એની વ્યક્તિગત સમજ એટલે કે જે થોટ પ્રોસેસ છે, જે જ્ઞાન સર્જનની પ્રક્રિયા છે, એ જ્ઞાન સર્જનની આખી પ્રક્રિયા, માળખું આખું, અને એમાં વ્યક્તિ એ જ્ઞાનને કેવી રીતે પ્રાપ્ત કરે છે, અને વ્યક્તિની પોતાની સામાજિક, પોતાના સામાજિક સ્થાનની અસર જે છે એ એના જ્ઞાન સર્જન ઉપર કેવી રીતે થાય છે. એટલે જ્ઞાન જે છે એ એબ્સોલ્યુટ છે, એ વૈજ્ઞાનિક છે. આવી જે એક પરંપરા ઊભી થયેલી એની સામે જે છે એ આર્ગ્યુમેન્ટ જે છે કેલ મેનહિમ જ્ઞાનના સમાજશાસ્ત્રના સંદર્ભમાં કરે છે. જર્મની દરમિયાન આ એમનું મુખ્ય કામ છે. જ્યારે એમણે, કારણ કે નાઝી અને હિટલરનો સમયગાળો જર્મનીમાં શરૂ થાય છે, એટલે એમણે ત્યાંનું પ્રોફેસરશિપ છોડી, અને કારણ કે એ પણ જ્યુઝ છે, યહૂદી છે, એ છોડી અને પછી એ બ્રિટનમાં જાય છે. ઇંગ્લેન્ડમાં જે સામાજિક વિજ્ઞાનને લગતી મોટામાં મોટી જે યુનિવર્સિટી છે, ધ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, એમાં એ પ્રોફેસર બને છે. અને ત્યાં એ જે મોડર્ન ટાઈમ એટલે એ વખતનો જે આધુનિક સમય છે એની અંદર નેતૃત્વ કેવી રીતે પેદા થાય છે, અને એ નેતૃત્વની સ્વીકૃતિ માટે લોકોમાં જે સહમતી આવે છે, કે એટલે નેતા અને નેતૃત્વ, અને એ નેતાને સ્વીકૃતિ જે મળે છે, કારણ કે નેતા તો દરેક હોય પણ બધા નેતાને નેતા તરીકેની સ્વીકૃતિ નથી મળતી. તો અહીંયા જે મેનહિમ છે એ નેતૃત્વ કેવી રીતે ઘડાય છે, અને ખાસ કરીને એ નેતાની આધુનિક સમાજમાં સ્વીકૃતિ કઈ કઈ રીતે આવે છે એનું વિશ્લેષણ એ કરે છે. અને સાથે સાથે સોશિયલ પ્લાનિંગ એટલે કે સામાજિક માહિતી અથવા સામાજિક જ્ઞાનનો ઉપયોગ કરી અને કેવી રીતે આયોજન કરી શકાય એની ઉપર એ કામ કરે છે. એના વિચારોને વિશ્લેષણ કરવાની કોશિશ કરીએ તો એમણે એવું કીધેલું કે જે આપણા વિચારો છે એ વિચારો આપણે એમ કહીએ છીએ કે મનમાં આવે, પણ એ મન કેવી રીતે ઘડાય. તો આગળ પણ મેં વાત કરી કે ઇન્ટરપ્રિટેટિવ, કે વ્યક્તિ જે વિશ્લેષણ કરે છે એ વિશ્લેષણ કરવા ઉપર એના સામાજિક સંબંધો જે છે એ કેવી રીતે અસર કરે છે, અને એ રીતનો અભ્યાસ એટલે કે હાઉ સોશિયલ રિલેશન ઇમ્પેક્ટેડ ઓન ધ થોટ પ્રોસેસ, જે પેટર્નથી, જે રીતથી સામાજિક સંબંધો વિચારો ઉપર અસર કરે છે, એ રીતના અભ્યાસની વાત જે છે એ કાર્લ માનહિમ એના અભ્યાસનું એ મુખ્ય સૂર છે. અને એ જર્મનીમાં જ્યારે જર્મન આઈડિયોલોજીની આખી એક પરંપરા ચાલી આવતી હતી કે વિચારો જે છે એ તો સ્વાયત્ત રીતે આવે છે, જ્ઞાન જે છે એ જ્ઞાન પોતાની રીતે જ સ્વાયત્ત છે, એને કોઈ કોઈ રિલેશન હોતા નથી, બરાબર, એનો એ વિરોધ કરે છે. અને એવું કહે છે કે જ્ઞાન એ સંરચનાત્મક જે માળખું છે આખું, જેને આપણે સ્ટ્રક્ચરલ ફંક્શનલ એપ્રોચ કહીએ છીએ, બરાબર, એટલે એ આખા માળખામાં જ્ઞાન જે છે એ જોડાયેલું છે, ક્યાંક ને ક્યાંક એનું અસ્તિત્વ જે છે એ માળખા સાથે સંકળાયેલું છે. જેમ એકમનો અભ્યાસ કહીએ કે માળખાનો અભ્યાસ કરે ત્યારે જુદા જુદા એકમો જે છે એ એકમોનું જોડાણનો અભ્યાસ જે છે એ થાય છે. માનહિમ પણ એવું જ કહે છે કે જ્ઞાન એ સમાજની એક વ્યવસ્થા છે, તેને અન્ય વ્યવસ્થાઓ સાથે સંબંધ છે, એ અર્થવ્યવસ્થા હોય, રાજકીય વ્યવસ્થા હોય, બરાબર. અને એમનો જે PhD થીસિસ લખે છે એનું નામ હોય છે સ્ટ્રક્ચરલ એપિસ્ટેમોલોજી ઓફ નોલેજ, કે એટલે કે જ્ઞાનની માળખાગત અથવા સંરચનાત્મક જ્ઞાનમીમાંસા, જ્ઞાનની જ્ઞાનમીમાંસા, કે એટલે કે જ્ઞાનનું સર્જનથી માંડી અને જ્ઞાન કોને કહેવાય એ અંગે સમાજમાં જે સહમતિ આવે છે, જે વિચારધારા ઘડાય છે એની ઉપર એનું મુખ્ય કામ છે. એટલે જેના વડે, જે રીતથી લોકો બાહ્ય જગતને ઓળખે છે, આપણી બહાર જે દુનિયા છે આઉટ ધેર, બરાબર, એને વ્યક્તિ કેવી રીતે એક્વાયર કરે છે, મને કેમ વ્યક્તિ તરીકે ખબર પડે કે બહાર કયા રિવાજો છે, બહારનું જગત કયું છે, બહાર સારું કોને કહેવાય છે, ખરાબ કોને કહેવાય છે, કોને જ્ઞાન ગણવામાં આવે છે, કેવા જ્ઞાનને સ્વીકૃતિ મળે છે, બરાબર, તો વ્યક્તિ કેવી રીતે અર્થઘટન કરે છે બાહ્ય જગતનું, અને એ બાહ્ય જગતનું અર્થઘટન કર્યા પછી વ્યક્તિ કેવી રીતે ઘટનાને પોતાની રીતે જોવે છે, એટલે જે વ્યક્તિગત દ્રષ્ટિ ઊભી થાય છે એક માળખાની અંદર, એ પ્રક્રિયાના વિશ્લેષણની વાત જે છે એ કાર્લ માનહિમ એના આખા લખાણોમાં, ખાસ કરીને જ્ઞાનના સમાજશાસ્ત્રના સંદર્ભમાં
કરે છે અને જ્ઞાન ઉપર કે જે બિન સૈદ્ધાંતિક બાબતો છે, જેને નોન થિયોરેટિકલ બાબતો કહેવામાં આવે, એની અસર કેવી રીતે થાય છે તેની વાત પણ કાલ મેનિમ કરે છે. અને એ જ્ઞાનનું જ્યારે વિશ્લેષણ કરવાની વાત આવે ત્યારે બે એપ્રોચની વાત કાલ મેનિમ કરે છે. એક છે ફ્રોમ ધ ઇનસાઇડ, એટલે કે અંદર તરફથી, જેમાં વ્યક્તિની પોતાની અર્થઘટન, જેની વાત મેં આગળ કરી કે વ્યક્તિ જે છે એ જ્ઞાનનું અર્થઘટન કેવી રીતે કરે છે, વ્યક્તિ કોને જ્ઞાન માને છે, વ્યક્તિ કયા જ્ઞાનને જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે એવું માને છે. કે આપણા દેશની વાત કરીએ તો અહીંયા મોટાભાગના લોકો એવું માને છે કે આપણી અંદર ધાર્મિક જ્ઞાન હોવું જોઈએ. કે તો આ કેવી રીતે આવ્યું? અહીંયા ત્યાં આપણે બહુ જ લોજિકલ વાત કરીએ તો તમને ખબર હશે કે શું સ્થિતિ થાય, બરાબર. પુરાવાની વાત કરીએ, પ્રામાણીકરણની વાત કરીએ, જે સંશોધનમાં આપણે લાવીએ છીએ, કે એટલે વ્યક્તિ જે છે એ વ્યક્તિ કયા જ્ઞાનને જ્ઞાન માને છે, એ સૌથી મોટો સવાલ છે. કે કયા જ્ઞાનને જ્ઞાન માનવું અને કયા જ્ઞાનને જ્ઞાન ન માનવું, પછી પ્રાયોરિટી, કયું જ્ઞાન લેવું વધારે પ્રાયોરિટીમાં છે અને કયું જ્ઞાન પ્રાપ્ત કરવું એ છેલ્લી પ્રાયોરિટીમાં છે, એનું જે વ્યક્તિ અર્થઘટન કરે છે, સમાજ નક્કી કરે છે તે નહીં, પછી વ્યક્તિ પણ નક્કી કરે છે. સમાજે તો બહુ બધા જ્ઞાનને સારું ગણ્યું છે, પણ જરૂરી નથી કે આપણે પણ એને માનીએ. તો એક વ્યક્તિ જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરવાની જે આખી પ્રક્રિયા છે, તે જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને પોતે કેવી રીતે જોવે છે, પોતાની વ્યક્તિગત સમજ કેવી છે, તેનો એક તો અભ્યાસ જે છે એ જરૂરી છે જ્ઞાનના જ્યારે વિશ્લેષણ થાય ત્યારે. અને બીજો છે બહાર તરફથી, એટલે ફ્રોમ આઉટસાઇડ, એટલે કે વ્યક્તિનું જે સામાજિક સ્થાન નક્કી થયેલું છે, કે એટલે અહીંયા વ્યક્તિ એક માનસિક ઘટના તરીકે અને વ્યક્તિ એક સામાજિક ઘટના તરીકે, એટલે વ્યક્તિનું જે સામાજિક સ્થાન છે કે એ કેવી રીતે વ્યક્તિના જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને અસર કરે છે તેનું વિશ્લેષણ પણ જ્ઞાનના સમાજશાસ્ત્રના સંદર્ભમાં કરવું જોઈએ, આવું કાલ મેનિયમ કહે છે. અને પછી એ જ્ઞાનની જે આખી પરંપરા છે, પરિપાટી છે, એને બે બાબતોમાં વહેંચે છે. એમનું એ પુસ્તક પણ છે આઈડિયોલોજી અને યુટોપિયા, કે એમાં એક આઈડિયોલોજી એટલે વિચારધારા અને એક આદર્શ લોક અથવા યુટોપિયા. એવું કહે છે કે વિચારધારા એટલે વર્તમાનમાં જે કંઈ છે, બરાબર, અને જેને એ વર્તમાનનો લાભ મળ્યો છે, આવા લોકો જે વિચારો રજૂ કરે છે તેને વિચારધારા કહે છે. એટલે કે અત્યારે હકીકતમાં જે ચાલે છે, જે જ્ઞાન ચાલે છે, એ જ્ઞાનને એ વિચારધારા કહે છે. ઓકે. અને જે લોકો આ પરિસ્થિતિને બનાવવાની કોશિશ કરે, કારણ કે આ પરિસ્થિતિમાં એને લાભ છે, જેને આપણે સ્થાપિત હિત કહીએ છીએ, કે જો સ્થાપિત હિતવાળા લોકો જે કંઈ વિચારો રજૂ કરે છે એને વિચારધારા કહેવાય. અને બીજું એવું છે કે જેને યુટોપિયા એટલે કે એક પરફેક્ટ આદર્શ લોક, કે માર્ક્સિઝમ કે આ ગાંધીવાદ કે આ બધા જે આદર્શવાદ છે કે જ્યાં બધા માટે બધું સારું હોય. અને મોટાભાગના આ યુટોપિયન જે વિચારો છે એ એવા લોકો પાસેથી આવતા હોય છે કે જે ક્યાંક ને ક્યાંક અત્યારની જે વિચારધારાની પરિસ્થિતિ છે એમાંથી જેને જે રહી ગયા છે, જો છૂટી ગયા છે. કે એટલે યુટોપિયા જે છે એ ક્યાંક ભવિષ્યની વાત કરે છે, વર્તમાનની વાત કરતું નથી. વર્તમાનની જે વિશ્લેષણ છે વિચારધારાના સંદર્ભમાં થાય, અને વિચારધારા વર્તમાનની હકીકતની વાત કરે. કે એટલે આઈડિયોલોજી જે અત્યારે ચાલે છે તે, અને યુટોપિયા જેના સપના, જે આદર્શવાદની વાત થાય છે તે. અને પછી એ વિચારધારામાં પછી બે પ્રકારની વિચારધારાઓની વાત જે છે એ આગળ કરે છે. પહેલી છે વિશિષ્ટ વિચારધારા, પર્ટિક્યુલર આઈડિયોલોજી, અને બીજી છે સમગ્ર વિચારધારા, ટોટલ આઈડિયોલોજી. વિશિષ્ટ વિચારધારા એટલે કોઈ એક રીતે સમગ્ર સમાજને કે ઘટનાને જોવાનો જે દ્રષ્ટિકોણ છે, બરાબર, જેમાં અમુક પ્રપોઝિશન નક્કી કરવામાં આવે, દુનિયા આમ જ ચાલે છે, દુનિયામાં આમ જ હોય, આવી જ રીતે થાય છે, એવું જે ઇન્ટરપ્રિટેશન આપે છે તે વિશિષ્ટ અથવા પર્ટિક્યુલર આઈડિયોલોજી. ઓકે. અને એમાં પછી એ પોતે માર્ક્સવાદી પરંપરામાંથી આવતા હોવા છતાં પણ માર્ક્સવાદની આ રીતે ટીકા કરે છે
કે તમે જ્યારે માર્ક્સવાદી દૃષ્ટિકોણની વાત કરો છો ત્યારે તમે પર્ટિક્યુલર આઈડિયોલોજીમાં જતા રહો છો કે ભાઈ આમ જ આર્થિક પાયો એ જ સમાજનો મુખ્ય પાયો છે, બસ બીજું કશું જ નહીં. મૂડીવાદમાં હંમેશા શોષણ જ હોય, બસ બીજું કશું જ નહીં. અલગાવવાદ આવવાનો જ છે, બસ બીજું કશું જ નહીં. તો એક જ દ્રષ્ટિ કે એ પર્ટિક્યુલર આઈડિયોલોજી છે. અને માનીમાં એવું કહે છે કે સમાજને સમજવામાં પર્ટિક્યુલર આઈડિયોલોજી ક્યારેય સક્સેસ જઈ શકે નહીં, કારણ કે એ કોઈ એક જ પાસાને પકડે છે, એ ડિસ્ટોર્ટ કરે છે, એવું એ કહે છે. એ તમારા દ્રષ્ટિકોણને એકાંગી બનાવે છે. તો જો સમાજને બરાબર સમજવો હોય, સમાજની ઘટનાઓને, તો શું કરાય? તો કે ટોટલ આઈડિયોલોજી, આ જુદા જુદા પ્રકારની જે વિશિષ્ટ વિચારધારાઓ છે એને સાથે રાખી અને ઘટનાને સમજવી પડે, સમગ્ર વિચારધારા. બરાબર, એટલે કે વિશ્વને સમજ, વિશ્વની જે ઘટનાઓ છે એને સમજવાનું સમગ્ર વિચાર માળખું, બધી જ પર્ટિક્યુલર આઈડિયોલોજી જ્યારે ભેગી થાય છે ત્યારે એને અંગ્રેજીમાં આઉટલુક પણ કહેવાય. હવે આની વચ્ચે હું તમને કહી દઉં કે આપણે જ્યારે કાર્લ મેનહિમને સમજતા હોઈએ ત્યારે આપણે થોડાક અંગ્રેજીના શબ્દો સાથે પરિચય જરૂરી છે, કારણ કે એનું જ્યારે ગુજરાતી કરીએ છીએ ત્યારે ઘણા બધા અર્થ જે છે એ કંઈક ફરી જાય છે. ઓકે, એટલે આઉટલુક એટલે શું? તો કે દુનિયાને જોવાની રીત. એક જ રીત હોય તો એ પર્ટિક્યુલર આઈડિયોલોજી. અને જ્યારે આ બધી જ આઈડિયોલોજી ભેગી થાય અને મેનહિમ એવું કહે છે કે આ કામ જે છે એ કોણ કરી શકે, તો મોટાભાગના જે લોકો છે એ તો પર્ટિક્યુલર આઈડિયોલોજી સાથે જોડાયેલા રહેશે. તો કે ટોટલ આઈડિયોલોજીની વાત જે છે એ ઇન્ટેલિજન્સિયા, એટલે કે જે વિચારકો છે, જે ખૂબ વિચારે છે, એ જ આ કામ કરી શકે બાયસ વગરની આઈડિયોલોજી. કે એની ટીકા પણ થઈ છે, બાકી પર્ટિક્યુલર આઈડિયોલોજી છે એમાં ક્યાંક ને ક્યાંક તો બાયસ આવવાનું જ છે, તમે કોઈ એક બાજુ જવાના જ છો અને એને કારણે સમાજની હકીકતોથી આપણે દૂર રહીશું. કે એટલે આ જે, અને એને એ વિચારો અને ધારણાઓનું આ જે વિચારધારા છે, કોઈ પણ વ્યક્તિની વિચારધારા ઘડાય છે એનું પાછો સંબંધ જે છે એ આખી જે જ્ઞાનની પરંપરા છે આખા વિશ્વની, બરાબર, એ વિશ્વમાં ક્યાંક ને ક્યાંક એને તમે પિન પોઈન્ટ કરી શકો. એટલે કે આ જે અંગ્રેજીમાં મેં એનું નામ લખ્યું છે, પ્રોનાઉન્સિએશન મને પણ અઘરું પડે છે, વાલ્ચા સુઝેન એવું કંઈક એનું નામ છે, બરાબર, કે જે આખી જ્ઞાન પરંપરા છે માણસની અત્યારે જે છે, ઓકે, ક્યાંક ને ક્યાંક એમાં આપણી વિચારધારાને આપણે જોઈ શકીએ. એટલે આ આખું માળખું સમજવું જરૂરી છે. જો આપણે આખું જ્ઞાનનું માળખું ન સમજીએ તો આપણને પર્ટિક્યુલર આઈડિયોલોજી કે ટોટલ આઈડિયોલોજી સમજમાં આવે નહીં, અને એ ન સમજમાં આવે તો સમાજનું માળખાને આપણે બરાબર વિશ્લેષિત કરી શકીએ નહીં. એટલે એ કોઈ વૈશ્વિક જ્ઞાન હોય, બરાબર, કે જે બધું જ વસ્તુને સમજાવી શકે, જેમ મર્ટન વખતે વાત થાય સમગ્રદર્શી સિદ્ધાંત અને મધ્યક્ષેત્રીય સિદ્ધાંત, એવી જ કંઈક વાત, કે એવું શક્ય નથી. ક્યાંક ને ક્યાંક જ્ઞાન જે છે એ કોઈને કોઈ સામાજિક માળખા સાથે જોડાયેલું જ રહેવાનું છે, અને એને રિલેશનિઝમ અથવા રિલેટિવિઝમ આપણે કહીએ ને, સાપેક્ષતા. એટલે વિશ્વ, મતલબ જ્ઞાનનો કોઈ વૈશ્વિક માપદંડ આપણે બનાવી શકીએ એ વાત સાથે મેનહિમ જે છે એ સહમત થતા નથી. એટલે એવું કહે છે કે સામાજિક જગતમાં રજૂ થયેલ દરેક વિચાર જે છે એ કોઈને કોઈ જૂથ સ્થાનનું પ્રતીક છે. એટલે કે એ વિચારો જે રજૂ કરી રહ્યા છે તે વ્યક્તિઓ પોતે કોઈક ને કોઈક પ્રકારના હિત સાથે જોડાયેલા છે. એનું સ્થાન જે છે એ સ્થાન એના વિચારો ઉપર અસર કરે જ છે. અને એ જૂથ હંમેશા શું કરે, આઈડિયોલોજીની જે વાત કરી, કે પોતાની આઈડિયોલોજી જ શ્રેષ્ઠ આઈડિયોલોજી છે, યુનિવર્સલ, એ જ વૈશ્વિક છે. કે એ મૂડીવાદ હોય, એ સમાજવાદ હોય, એ ગાંધીવાદ હોય, કોઈ પણ, બધા પોતાની કોઈ એક પરિસ્થિતિમાં ઊભા થયેલા જ્ઞાનને, એક પરિસ્થિતિમાંથી નીકળેલા સમજને હંમેશા વૈશ્વિક બનાવવાની કોશિશ કરે કે આ બધે જ લાગુ પડવું જોઈએ. અને મેનહિમ કહે છે આ જ પ્રશ્ન છે કે જ્ઞાન ક્યારે આ પ્રકારનું ન હોઈ શકે, કારણ કે જ્ઞાન હંમેશા જે તે હિસ્ટોરિકલ જે પરિસ્થિતિ છે, જે પ્રશ્નો છે, જે સમયના, એ પ્રમાણે જ નીકળે. કે આપણને ખબર છે કે આમાં અમે વિદ્યાપીઠમાં છીએ તો વિદ્યાપીઠમાં
ખાદીની વાત હંમેશા આવે અને ગાંધીએ જ્યારે ખાદીની વાત કરેલી તો એક પરિપ્રેક્ષ હતો એમની પાસે, બરાબર. પણ એ જ પરિપ્રેક્ષમાં આજે આપણે વાત કરવા જઈએ તો એ મુશ્કેલી પડે મેનહિમના આ વિશ્લેષણ પ્રમાણે કે ખાદી ભારત જેવા દેશમાં અથવા તો એ જે પરિસ્થિતિ હતી એમાં રેંટિયો ગાંતું કે આ બધું બરાબર છે, પણ એને તમે જ્યારે વૈશ્વિક બનાવવાની કોશિશ કરો ત્યારે પ્રશ્નો સર્જાય છે. એટલે એક પરિસ્થિતિમાં જે સત્ય હોય એ કદાચ બીજી પરિસ્થિતિમાં સત્ય ન હોય એવું પણ બને એવું કાર્લ મેનહિમ કહે છે. અને આ જે વિચારધારા છે એ બીજું કશું જ નથી પણ ઘટનાને સમજાવવા માટે અમુક રીતે તર્ક કરવાની સામાજિક રીતે નિર્ધારિત પ્રક્રિયા છે. તર્ક કેમ કરવો, કે કોણે નક્કી કર્યું, હાઉ ટુ ડુ લોજિક, હાઉ ટુ એપ્લાય લોજિક, ઘટનાને કેવી રીતે જોવી, ઓકે. તો એ પણ ક્યાંક ને ક્યાંક મનુષ્યએ સામાજિક રીતે નક્કી કરેલી, અને એ જ્યારે કોક નક્કી કરે છે ત્યારે એ નક્કી કરનારા પોતે કોણ છે, વાર્ધે, એની એનું જે સ્થાન છે એ સ્થાનની અસર આ વિચારધારા અથવા તર્ક કરવાની પદ્ધતિ ઉપર અસર કરે છે. એટલે હંમેશા જ્યારે આપણે વિચારધારાઓનું વિશ્લેષણ એપિસ્ટોમોલોજિકલ જ્ઞાન મીમાંસા કરીએ ત્યારે જે વિચારકો છે એ વિચારકોના વિચારો ઉપર સવાલો ઊભા કરવા પડે. અને મેનહિમ તો એ કહે છે કે આપણે આપણી પોતાની જે વિચારવાની જે રીત છે, પેટર્ન છે, એ પેટર્ન ઉપર પણ સવાલ ઊભા કરવા પડે અને તો જ આપણે આગળ વધી શકીએ. કે એટલે ક્વેશ્ચન ઊભો કરવો, ક્વેશ્ચન પૂછવો પોતાની જાતને અને બહાર પણ એ બહુ જ અગત્યનું છે. કે એટલે જ એ કહે છે કે જ્ઞાનનું જે વિશ્લેષણાત્મક સ્વરૂપ છે, એટલે જે વ્યક્તિ વિશ્લેષણ કરે છે અથવા જે વ્યક્તિ જ્ઞાન વિશે વિચારધારા વિશે વાત કરે છે અથવા કોઈ વિચાર આપે છે, એ વ્યક્તિનું એ વિશ્લેષકનું પોતાનું સ્થાન શું છે, કયા સ્થાન ઉપર એ વ્યક્તિ છે, વ્યક્તિ શું વિચારે છે, એ વ્યક્તિ કોને સારું ખરાબ ગણે છે, બરાબર, એ બધાની અસર એના જ્ઞાન સર્જનની પ્રક્રિયા ઉપર પડે છે. એટલે જ્ઞાનનો કોઈ વૈશ્વિક માપદંડ ન હોઈ શકે આવું કાર્લ મેનહિમ એની વાતમાં કહે છે, બરાબર. એટલે કહેવાતું સત્ય એ જે તે સમયની સંસ્કૃતિ, ઐતિહાસિક પરિસ્થિતિ અને સામાજિક રાજકીય હિત સાથે જોડાયેલી બાબત છે. અને જ્ઞાનના વિશ્લેષણમાં, વિચારધારાના વિશ્લેષણમાં જ્ઞાની, જ્ઞાન અને જ્ઞાન સર્જન એટલે અસ્તિત્વ વ્યક્તિનું, જ્ઞાન એટલે તર્કની આખી પરંપરા અને જ્ઞાન સર્જન કેવી રીતે વ્યક્તિ એનું ઇન્ટરપ્રિટેશન કરે છે, હર્મેનોટિક્સ, હાઉ અ પર્સન ઇન્ટરપ્રિટ્સ નોલેજ, એ કેવી રીતે થાય છે, એની વચ્ચેના આંતર સંબંધોનો અભ્યાસ જે છે એ કરવો અનિવાર્ય છે. અને કાર્લ મેનહિમ જે છે એ આની ઉપર જ હંમેશા ભાર મૂકે છે કે વ્યક્તિ જે છે જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ આખી પ્રક્રિયામાં જ્ઞાન, જ્ઞાન મેળવનાર અને જ્ઞાનના સર્જનની આખી પ્રક્રિયા કેવી રીતે ચાલે છે. અને એ જ કે જે સામાજિક ઘટનામાં વ્યક્તિ ભાગીદાર છે તે સામાજિક ઘટના અંગેનું વ્યક્તિનું જ્ઞાન કયું છે, જેના વિશે વેબરે વર્સ્ટહેન, બરાબર, કે વ્યક્તિની ઘટના અંગેની પોતાની જે સમજ છે, કે મેં તમને એમના જીવન વિશેની વાત નથી કરી, પણ જ્યારે વેબર મૃત્યુ પામે છે, વેબરની બહુ મોટી વિચારની જે પ્રભાવ છે એ વખતે જ્યારે મેનહિમ યુનિવર્સિટી જગતમાં પ્રવેશ કરે છે ત્યારે વેબરનો બહુ મોટો પ્રભાવ જે છે ત્યારના બીજા વિચારકો ઉપર પણ હોય છે. જેમ કાર્લ માર્ક્સ યુનિવર્સિટીમાં જાય છે ત્યારે હેગલનો પ્રભાવ હોય, એમ મેનહિમ જ્યારે પોતાના કેરિયરની શરૂઆત અને ઉચ્ચ શિક્ષણની શરૂઆત કરે છે ત્યારે વેબરની વર્સેસ્ટની જે આ સમજ છે એ લોકો સુધી હોય છે અને એનો જ ઉપયોગ એ જે છે એ પોતાના કામમાં કરે છે. અને એ રીતે વિચાર કરવાની રીત, ધ પેટર્ન ઓફ થોટ, એના તફાવતોની ચર્ચા જે છે કાર્લ મેનહિમ પોતાના આખા જે અભ્યાસ ક્ષેત્ર છે એની અંદર એ કરે છે. બહુ ટૂંકમાં કાર્લ મેનહિમનું જે ગહન ચિંતન છે એની તમારી સામે રાખવાની મેં પ્રયત્નો તમારી સામે કર્યા છે. એના થોડા કોટેશન જે છે એની થોડી વાત કરી લઈએ અને એ બહુ જ આપણા બધા માટે ઉપયોગી થઈ શકે તેવા છે. કે ફોર પ્રોગ્રેસિવ પીપલ
ધ પ્રેઝન્ટ ઇઝ ધ બિગનિંગ ઓફ ફ્યુચર. જે પ્રગતિ કરવા માંગે છે એ લોકો માટે જે વર્તમાન છે એ ભવિષ્યની શરૂઆત છે. બરાબર, એટલે અત્યારનું ઇન્ટરપ્રિટેશન કરી અને આપણે ભવિષ્યનું સપનું જોઈ શકીએ. ફોર કન્ઝર્વેટિવ પીપલ ધ પ્રેઝન્ટ ઇઝ ધ એન્ડ ઓફ ધ પાસ્ટ. એટલે જે જે સ્થાપિત હિતવાળા લોકો છે, જે કન્ઝર્વેટિવ છે, જે પરંપરાના જે છે એ હિમાયતી છે, એ લોકો માટે વર્તમાન જે છે એ ઇતિહાસનો ઇતિહાસનો એન્ડ છે, કે આજે જે કંઈ થઈ રહ્યું છે તે ઇતિહાસનું પરિણામ છે. એટલે એ લોકો હંમેશા ઇતિહાસના સંદર્ભમાં જ વાત કરે, કે આપણે પણ આપણા દેશમાં થતી ઘટનાઓના સંદર્ભમાં આ વસ્તુને સમજી શકીએ કે ઇતિહાસમાં આવું થયું હતું એટલે હવે આવું આપણે કરવાનું છે, પણ ભવિષ્યનું શું? આ એક આધારની વાત જે છે એ કાર્લ મેનહિમ કરે છે, કે પ્રોગ્રેસિવ જે પ્રગતિને ચાહનારા લોકો છે એની માટે વર્તમાન જે છે એ ભવિષ્યનો આધાર છે, અને જે લોકો પરંપરાને વળગી રહે છે, કન્ઝર્વેટિવ છે, એમની માટે વર્તમાન જે છે એ ભૂતકાળ સાથે જોડાયેલી બાબત છે. હવે મહત્વનું કોટેશન એ આપે છે, એઝ લોંગ એઝ વન ડઝ નોટ કોલ હિઝ ઓન પોઝિશન ઇન ટુ ક્વેશ્ચન. એટલે કે જ્યાં સુધી એક વ્યક્તિ પોતાની જે વિચારધારાત્મક આઈડિયોલોજીકલ પોઝિશન છે એને ક્વેશ્ચન ન કરે, પણ બટ રિગાર્ડ્સ ઇટ એઝ એ એબ્સોલ્યુટ, એટલે કે એ તો પરફેક્ટ છે, હું જે વિચારું છું એ તો પરફેક્ટ વિચાર છે. બરાબર, ક્યારે? કે જ્યારે એ પોતાના એમ્પોનેન્ટ એટલે પોતે જે વિચાર રાખે છે એનાથી સામેના વિચારવાળાનું ઇન્ટરપ્રિટેશન કરે છે, ત્યારે પોતાને જ ક્વેશ્ચન જો નથી કરતા અને પોતાના વિચારોને એબ્સોલ્યુટ માને છે તો આઈડિયાઝ એઝ અ મેર ફંક્શન, એટલે કે જે એમ્પોનેન્ટ જે છે એના જે આઈડિયાઝ છે, બરાબર, એને ફક્ત એમના દ્વારા રજૂ થયેલું એમના હિતોના સંતોષ માટેનું સાધન જો માનતા હોય તો, એટલે કુલ મળીને પોતાની વિચારવાની ક્ષમતાને, પોતાની વિચારની રીતને જો ક્વેશ્ચન વ્યક્તિ ન કરે તો ડિસિઝિવ સ્ટેપ ફોરવર્ડ હેઝ નોટ એટ બીન ટેકન. ત્યાં સુધી આગળ જવાનો કોઈ પગલું વ્યક્તિએ ભર્યું છે એવું કહી શકાય નહીં. એઝ લોંગ એટ વન ડઝ નોટ કોલ હિઝ ઓન પોઝિશન ઇન ટુ ક્વેશ્ચન, પોતાની વિચારધારાત્મક પોઝિશનને જ્યાં સુધી વ્યક્તિ જે છે એ ક્વેશ્ચન ન કરે, પરંતુ બીજાના જે વિચારો છે એને હંમેશા જે કહેવાય કે સ્થાપિત હિત સાથે જોડાયેલા, કે ભાઈ એ લોકો જે વિચાર કરે છે એ તો પ્રોબ્લેમેટિક છે, બરાબર, આવું જ ખાલી કહીએ રાખે તો એ પ્રગતિ કરી શકે નહીં, કોઈ આગળનું પગલું ભરી શકે નહીં. એટલે અન્યના વિચારોને ક્વેશ્ચન કરવાની સાથે સાથે આપણે આપણા વિચારોને પણ ક્વેશ્ચન કરવા પડે, આપણી પોઝિશનને પણ ક્વેશ્ચન કરવી પડે. એટલે આપણે આપણું પણ વિશ્લેષણ કરવાનું છે, અને આઉટ ધેર જે બાહ્ય જગતમાં બીજા વિચારો છે એનું પણ જે છે એ વિશ્લેષણ કરવાનું છે. આ રીતે જ આપણે પેલી ટોટલ આઈડિયોલોજી જે છે એને સમજી શકીએ, અને આઈડિયોલોજી દ્વારા વર્તમાન જગતની હકીકતોને પણ આપણે સમજી શકીએ. એમનું જે ઇમ્પોર્ટન્ટ કામ છે એ છેલ્લી વાત છે, આઈડિયોલોજી અને યુટોપિયા, એનું મહત્વનું પુસ્તક ડાયગ્નોસિસ ઓફ અવર ટાઈમ. વોર ટાઈમ એઝ ઓન સોશિયોલોજિસ્ટ, એટલે આ જે 1943, એટલે તમે જુઓ કે બીજા વિશ્વયુદ્ધનો જે સમયગાળો છે, બરાબર, એ સમયગાળામાં એ આ વિશ્લેષણ કરે છે. પછી ફ્રીડમ પાવર ડેમોક્રેટિક પ્લાનિંગ, એસે ઓન ધ સોશિયોલોજી ઓફ ધ નોલેજ. આવો સવાલ કદાચ નેટમાં આવી શકે કે વિચ બુક્સ હેઝ બીન રિટન બાય કાર્લ મેનહિમ ઓન ધ નોલેજ. તો સોશિયોલોજી ઓફ નોલેજ નહીં, પરંતુ એસે ઓન ધ સોશિયોલોજી ઓફ નોલેજ એનું પુસ્તક છે. એસે ઓન ધ સોશિયોલોજી એન્ડ સોશિયલ સાયકોલોજી, સોશિયલ નોલેજ, સોરી બે વખત મેં લખી દીધા છે. એસે ઓન ધ સોશિયોલોજી ઓફ કલ્ચર, સિસ્ટમેટિક સોશિયોલોજી એન્ડ મેન એન્ડ સોસાયટી ઇન ધ એઝ ઓફ રીકન્સ્ટ્રક્શન. બરાબર, એટલે જે પ્લાનિંગ રીકન્સ્ટ્રક્શનમાં વ્યક્તિ અને સમાજ, જો આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક બે એકમોના, અને ખાસ કરીને વ્યક્તિ અને સમાજ, વ્યક્તિનું નિર્માણ, વ્યક્તિનું અર્થઘટન અને સામાજિક માળખું, એ બંને વચ્ચેના સંબંધો જે છે એ સંબંધોને વિશ્લેષિત કરવાનું કામ જે છે મેનહિમ જે છે પોતાના કામમાં કરે છે. આમ તો મેનહિમ વિશે ખૂબ બધી વાતો થઈ શકે,
પણ સમયની મર્યાદાને કારણે એટલી વાત મેં કરી છે. આઈ હોપ કે તમને આ સમજાયું હશે. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, કાલ મેનહાઇમ વિશેની રજૂઆતમાં તમને ખૂબ રસ પડ્યો હશે. જ્ઞાન શું છે? આપણે જે જાણીએ છીએ એ જ્ઞાન છે કે જે બાહ્ય જગતનું જ્ઞાન છે એ જ્ઞાન છે? તો જ્ઞાન કોને કહેવું, જ્ઞાનનું ઘડતર કેવી રીતે થાય છે, એની એક આખી સમાજશાસ્ત્રીય સમજ કાલ મેનહાઇમ અંગેની જે જીતેન્દ્રભાઈએ આપી એ ખૂબ જ રસપ્રદ છે. અને એમણે ખાસ એમના જે કાલ મેનહાઇમના કોટેશનો છે એને આધારે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જે ખૂબ જ આ વ્યાખ્યાનની સારી બાબત ગણી શકાય. તો ફરી એકવાર જીતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, ફરી મળીશું આવી જ એક શ્રેણીમાં નવા ચિંતક સાથે.